हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल उमंग इंस्टीट्यूट। धोरण 8 गणित, चैप्टर 2 एक चल सुरेख समीकरण, भाग 1। हेलो फ्रेंड्स, आज आपने धोरण 8 में चैप्टर 2 एक चल सुरेख समीकरण विषय अभ्यास करशु। चलो एमां शुं आप्युं छे, बेजिक पदावलियों ने समीकरणों। તમે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 7માં બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરી ગયા છે। તો ચલો બેઝિક પદાવલીઓ કેવી હોય છે તો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ। શું કહે છે ઉદાહરણ કેવા છે તો કે 5x 2x માઇનસ 3 પછી 3x વત્તા y 2xy વત્તા 5 xyz વત્તા x વત્તા y વત્તા z પછી x સ્ક્વેર વત્તા 1 પછી વાય વત્તા વાય સ્ક્વેર। આ બધા આપણે ઉદાહરણ જોયા, એ શેના ઉદાહરણ હતા તો કે બેઝિક પદાવલીઓના। ચલો હવે આપણે જોઈએ સમીકરણોના। ચલો એમાં કેવા હોય ઉદાહરણ તરીકે તો કે 5x બરાબર 25 2x માઇનસ 3 બરાબર 9 પછી 2y વત્તા 5ના છેદમાં 2 બરાબર 37ના છેદમાં 2 પછી શું છે 6z વત્તા 10 બરાબર માઇનસ 2। એટલે શું છે આમાં બેઝિક પદાવલીઓ અને સમીકરણોમાં શું તફાવત છે કે એકમાં બરાબરની નિશાની આવે છે અને એકમાં આવતી નથી। એટલે શું કે છે સમીકરણમાં શું આવે છે બરાબરની નિશાની એટલે કે સમતાની નિશાની આવે છે જ્યારે બેઝિક પદાવલીઓમાં આવતી નથી। ચલો આપણે જોઈએ શું લખ્યું છે નીચે કે સમીકરણમાં હંમેશા સમતા, સમતા એટલે શું કહેવાય બરાબર, બરાબરને કઈ વડે દર્શાવે તો કે આપણે બે લાઈન વડે દર્શાવીએ છીએ। એટલે શું કે છે સમીકરણમાં હંમેશા સમતા એટલે કે બરાબરના ચિહ્નનો ઉપયોગ થાય છે જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી। એટલે આપણે જોયું ઉપર શું થયું સમીકરણમાં બરાબરનો ચિહ્નનો ઉપયોગ થયો બધી જગ્યાએ જ્યારે બેઝિક પદાવલીનો ઉપયોગ થયો હતો નહીં। ચલો ત્યારબાદ શું આપ્યું છે ઉપરની અમુક પદાવલીઓમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે। શું કહે છે ઉપરની પદાવલીમાં શું છે એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે। આપણે પદાવલી જોઈએ એમાં શું હતું અમુક જગ્યાએ એકથી વધારે ચલનો ઉપયોગ કરેલો છે। તો જોઈએ દાખલા તરીકે શું છે 2xy વત્તા 5 એટલે શું ચલ એટલે કયા તો કે આપણે x હોય ને એ ચલ કહેવાય y એટલે આપ ચલ। બીજું એક્ઝામ્પલ જોવો તો xyz તો આમાં કેટલા કેલ ચલ 1 2 3 આ કેવા 3 ચલ થયા। એટલે શું કહે છે ઉપરની અમુક પદાવલીઓમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે। ચલો શું કહ્યું ત્યારબાદ સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું તેમજ ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે। શું કહે છે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું આપણે એકથી વધારે ચલનો ઉપયોગ કરવાનો નથી તેમજ ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું। સુરેખ પદાવલીઓ એટલે શું એ આપણે આગળ અભ્યાસ કરીએ એટલે શું કહે છે તેમજ ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે। કેટલી હોવી જોઈએ સુરેખ પદાવલીમાં શું હોય હંમેશા મોટામાં મોટી ઘાત કેટલી લેવાની તો કે 1 જ। એટલે આપણે કેવા સમીકરણો જોશું ત્યાં 2x માઇનસ 3 બરાબર 9 કારણ કે શું આમાં x ની મોટા મોટી ઘાત કઈ છે 1 અને અને ચલ કેટલા છે તો કે 1 કારણ કે x એક જ પદ છે બીજું y z કોઈ પદ છે જ નહીં એટલે શું 2x માઇનસ 3 બરાબર 9। એટલે આપણે કેવું જોવાનું છે કે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું તેમજ ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે। ચલો ત્યારબાદ આવે છે સુરેખ પદાવલી અને સુરેખ પદાવલી નથી એટલે શું કહેવામાં આવે છે આ અમુક ઉદાહરણ આપે છે કયા છે સુરેખ પદાવલીના અને બીજા અમુક ઉદાહરણ આપે છે સુરેખ પદાવલીના નથી। સુરેખ પદાવલીનું ઉદાહરણ આપણે જોઈએ શું કહે છે સુરેખ પદાવલીના ઉદાહરણમાં કે 2x 2x વત્તા 1 3y માઇનસ 7 12 માઇનસ 5z એટલે આ બધા શું છે સુરેખ પદાવલીના ઉદાહરણ છે અને સુરેખ પદાવલીના ઉદાહરણ કયા નથી તો ઉદાહરણ તરીકે એક્સ સ્ક્વેર વત્તા 1 વાય વત્તા વાય સ્ક્વેર પછી 1 વત્તા ઝેડ વત્તા ઝેડ સ્ક્વેર વત્તા ઝેડ ક્યુબ એટલે શું કહે છે આમાં કે આ બધા કયા પદ છે તો કે સુરેખ પદાવલી નથી। હવે આપણને ખબર કઈ રીતે પડે સુરેખ પદાવલી છે
કે નહીં, એટલે આપણે શું જોયું આગળ કે શું ચલ એક જ હોવો જોઈએ અને તેની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ, એક જ. ચલો આપણે સુડેક પદાર્થના ઉદાહરણમાં શું આપ્યું છે, જો પહેલું આપ્યું છે 2x, એટલે ચલ x એક જ થયો અને મહત્તમ ઘાત કેટલી છે, 1. ચલો ત્યારબાદ બીજું શું આપ્યું છે, 2x + 1, એમાં શું છે, ચલ x એક જ છે અને મહત્તમ ઘાત કેટલી છે, 1. પછી બીજું ઉદાહરણ છે 3y - 7, તેમાં શું છે, ચલ કેટલો છે, y એક જ અને મહત્તમ ઘાત કેટલી છે, તો કે 1. ત્યારબાદ 12 - 5z, એમાં ચલ કેટલા છે, 1 અને મહત્તમ ઘાત કેટલી છે, 1 જ. એટલે આ બધા કેવા કહેવાય, તો કે આને સુરેખ પદાવલી કહી શકાય. અને આમાં શું છે, x² + 1 એટલે શું થઈ, 2 ઘાત થઈ ગઈ, એટલે શું કહેવાય, 1 થી મોટી ઘાત થઈ ગઈ, એટલે આપણે આ સુરેખ પદાવલી કહી શકીએ નહીં. બીજું શું આપ્યું છે, y + y² આમાં પણ શું છે, મહત્તમ ઘાત કેટલી છે, 2. પછી આમાં શું છે, 1 + z + z² + z³, આમાં શું છે, 3 મહત્તમ ઘાત છે, એટલે આને પણ સુરેખ પદાવલી કહી શકાય નહીં. એટલે કે એક ચલ વાળી સુરેખ પદાવલીઓને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એટલે આપણે ચેપ્ટર નામ શું છે, એક ચલ સુરેખ સમીકરણ. એટલે શું કહેવાય, હવે એક ચલ વાળી સુરેખ પદાવલીઓને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એટલે આપણે આ બધું કેવું હોય અને શું કહેવાય, એક ચલ સુરેખ સમીકરણ કહી શકાય. ચલો તમે આગળના ધોરણમાં સાદા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવતો તમે શીખી ગયા છો, આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. ચલો એમાં એ નંબર આપ્યો છે, શું કે છે, બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે, તેમાં સમતા એટલે કે બરાબરનું ચિહ્ન હોય છે. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા એટલે કે LHS તથા જમણી બાજુની પદાવલીને જબા એટલે કે RHS કહે છે. શું કહે છે, હવે બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે, તેમાં સમતા એટલે કે બરાબરનું ચિહ્ન હોય છે. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા તથા જમણી બાજુની પદાવલીને જબા કહે છે. ચલો આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા, શું કહે છે, 2x - 3 = 7. એટલે શું છે, આમાં પહેલા શું જોયું આપણે, સમતાનું ચિહ્ન હોય છે. ચલો આ છે સમતા, એટલે આપણે બરાબર એટલે સમતાનું ચિહ્ન છે. પછી કેટલા છે આમાં ચલ, કે એક જ ચલ છે, x એક જ ચલ છે, બરોબર. પછી શું કહ્યું, સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા, એટલે ડાબા એટલે બરાબર હતું આપણી જોડે, એની ડાબી બાજુ પદ કહેવાય, એટલે શું થાય, 2x - 3 = ડાબા કહી શકાય આપણે. અને બરાબરની એટલે કે તથા જમણી બાજુની પદાવલીને જબા એટલે કે RHS કહે છે. એટલે જમણી બાજુનું પદ કયું હતું, તો કે 7. તો આપણે ઇઝી કહો 7 = શું લખાય, જબા. અને આખું તો આપણું સમીકરણ હતું, શું હતું, 2x - 3 = 7, એ આપણું શું છે, સમીકરણ. તો એ આવી રીતના આપણે આનો ઉકેલ શોધતા હતા. ચલો ત્યારબાદ બીજું શું આપ્યું છે, બી નંબર કરીને અંદર, સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે, આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્ય માટે જ સાચું છે, તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. શું કહે છે, સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીનું મૂલ્ય સમાન હોય છે, આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્ય માટે જ સાચું છે. આપણે જોઈએ શું કહે છે, એ કહેવા શું માગે છે, કે જો 2x - 3 = 7 આપ્યું છે આપણે, તો શું કહે છે, ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીનું મૂલ્ય સમાન હોય છે. એટલે હું અહીંયા કંઈક વેલ્યુ મૂકીશ તો મને બંને જવાબ સરખા મળી જશે, પણ સાથે સાથે શું કહે છે, આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્ય માટે જ સાચું છે, તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. એટલે જે મને જેના માટે સાચો જવાબ મળે એ જ મારો એનો ઉકેલ કહેવાય. તો અહીંયા ચલો હું મૂકું 5x, તો શું થશે, 5 × 10 - 3 = 7 થઈ ગયું. નાનો પણ જવાબ 7 છે, એટલે શું કહેવાય, ડાબા બરાબર જબા. તમારા સમીકરણનો ઉકેલ કેવો હોય તો શું કહેવાય, 5. કારણ કે શું થયું, 5 મૂકી મેં એક્સ ની વેલ્યુ, ત્યારે મને કેટલો જવાબ મળ્યો, 7. તો એની જગ્યાએ હવે 10 મૂકું તો શું થશે, 2x - 3, તો 2 × 10 - 3 એટલે 10 - 10 = 20, 20 - 3 એટલે કેટલા, 20 - 3 એટલે કેટલા થાય, તો કે
17 તો જવાબ આપણે 17 મળ્યો અને જવાબ શું છે આપણી જોડે તો કે 7 તો નોટ ઇક્વલ ટુ કહેવાય તો આને આપણે સમીકરણનો ઉકેલ કહી શકાય નહીં તો માટે શું કહેવા માંગે છે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીનું મૂલ્ય સમાન હોય છે આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે જોયું આપણે કારણ કે 5 માટે સાચો જવાબ મળ્યો આપણને તેથી આવા મૂલ્ય સમીકરણનો ઉકેલ કહે છે એટલે આપણે સમીકરણનો ઉકેલ કેવો તો કેટલો થાય તો કે 5 ચલો ત્યારબાદ જોઈએ છે એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ શું કહે છે એક બાજુ કેવી હશે સુરેખ પદાવલી અને બીજી બાજુ શું હશે કોઈ સંખ્યા તેવા સમીકરણનો ઉકેલ ચાલો પહેલું દાખલો છે આપણે જોઈએ 2x-3 = 7 જેમ ચલો આપણે સોલ્વ કરવું પડશે અને શું કરવાનું છે ઉકેલ મેળવવાનો છે તેમાં આપણે પહેલું સ્ટેપ શું લખશું કે સોપાન 1 તો શું કરશું બંને બાજુ 3 ઉમેરતા કારણ કે શું કરવું પડશે મારે હવે એવો કોઈ ઉકેલ મેળવવાનો છે x નો કે મને બંને જવાબ મળી જાય એટલે મને 7 જવાબ મળે છેલ્લે ચાલો આપણે શું કરશું પહેલા સોપાન 1 શું લખ્યું બંને બાજુ 3 ઉમેરતા કારણ કે શું તો અહીંયા મારે 3 કેવા હતા માઇનસ એટલે અહીંયા માઇનસ 3 માં શું ઉમેરીશ તો મારે જવાબ 0 થઈ જાય અહીંયા તો કે પ્લસ 3 તો મારે શું કરવું પડશે બંને બાજુ પ્લસ 3 ઉમેરવા પડશે એટલે લખીશ 2x-3 + 3 = 7 + 3 હવે શું થશે 2x-3 + આ તો થઈ જશે 0 એટલે થશે 2x + 0 = 7 + 3 હવે 2x + 0 લખો તો શું થાય 2x 7 + 3 કેટલા થાય તો કે 10 એટલે આપણને શું મળ્યું 2x = 10 ચલો હવે સ્ટેપ શું એટલે શું સોપાન 2 શું કરવાનું બંને બાજુએ 2 વડે ભાગતા હવે 2 વડે જ કેમ ભાગવાનું એ આપણે જોઈએ કારણ કે શું હતું મારી જોડે અહીંયા મને કેટલી x ની વેલ્યુ મળી હતી કે 2x ની મળી હતી આપણને આપણે લેવાની છે શેની તો કે x ની વેલ્યુ લેવાની છે તો હું અહીંયા શું કરીશ કે મારે અહીંયાથી 2 ઉડી જાય એટલે 2 શું હતા ગુણાકારમાં તો હું એને 1/2 એટલે 2 વડે ભાગી નાખું તો મને મળી જાય કારણ કે પછી 2 ઉડી જાય એટલે શું મળે આપણને x·1 એટલે x·1 = શું થાય તો કે x તો એટલે શું કરીશું બંને બાજુ 2 વડે ભાગી દઈશ ચલો એટલે શું મળશે આપણને બંને બાજુ 2 વડે ભાગતા તો 2x·2 = 10·2 હવે શું થશે 2 ઉડી જશે એટલે મળશે x બરાબર હવે શું છેદ ઉડશે હજુ તો કે 2 × 5 = 10 તો જવાબ શું આવ્યો x = 5 હવે આપણે જોવું પડશે આપણો જવાબ સાચો છે કે ખોટો એટલે શું કરવું પડશે આપણે તાળો મેળવવો પડશે એટલે આપણે શું કરશું એમાં તાળો મેળવવા માટે સમીકરણની ડાબામાં x = 5 કિંમત મૂકતા હવે મારે આપણે વેલ્યુ શેની શોધી તો કે x ની આપણે શું છે ડાબા આપણે બરાબર ડાબી બાજુની વેલ્યુ શોધી છે તો આપણે શું કરીશું એમાં x ની વેલ્યુ મૂકીશ જો મને 7 જવાબ મળી જાય તો આપણો જવાબ સાચો છે અને 7 જવાબ ન મળ્યો મને x ની કિંમત મૂકતા તો જવાબ આપણો ખોટો છે ચલો આપણે જોઈએ શું છે સમીકરણ ડાબામાં x = 5 કિંમત મૂકતા ડાબા બરાબર 2x - 3 એટલે થશે 2 એમને x ની વેલ્યુ કેટલી છે આપણી જોડે તો કે 5 તો 2 × 5 - 3 હવે શું છે 2 × 5 = 10 10 - 3 10 માં 3 જાય તો કેટલા આવે તો કે 7 અને 7 આપણે શું છે તો કે જબા તો શું થાય ડાબા બરાબર જબા આવી ગયું એટલે આપણે શું કહેવાય તાળો મળી ગયો એટલે આપણે સમીકરણનો ઉકેલ શું થાય 5 કારણ કે આપણે 5 ની વેલ્યુ મૂકીશું અહીંયા 2x - 3 માં તમને કેટલો જવાબ મળે છે તો કે 7 ત્યારબાદ ચલો બીજો એક્ઝામ્પલ છે ઉકેલ શોધો 2y + 9 = 4 એટલે શું કહે છે આપણે આનો ઉકેલ શોધવાનો છે વાય ની એવી કોઈ કિંમત મળશે જેનો મને જવાબ 4 મળશે ચલો આપણે જોઈએ શું છે પહેલા લખશું 2y + 9 = 4 ચલો શું કરવું પડશે પહેલા સૌથી મારે પહેલા તો કે 9 છે એને ઉકેલ બાજુ જમણી બાજુ અથવા તો શું કરીશ બંને બાજુ -9 ઉમેરી દઉં તો પણ ચાલે આપણે પણ ડાયરેક્ટ લખી શકાય શું કરશું 2y = 4 - 9 એટલે શું લખશું કારણ 9 ને જમણી બાજુ લઈ જતા એટલે શું મળશે આપણે 2y = 4 - 9 કેટલા થાય તો કે 5 પણ કેવા -5 એટલે શું મળશે 2y = -5 હવે શું કરશું આપણે આ મને વેલ્યુ શેની મળી કે 2y ની આપણે જોઈ શેની વેલ્યુ ખાલી y ની તો શું કરીશું બંને બાજુ કેટલા વડે ભાગી દઈશ કે 2 વડે કારણ કે આપણે જોડે શું છે 2y
અહીંયા આપણે જો 3 હોય તો કેટલા વડે કેટલા વડે ભાગે તો કે 3 y વડે 3 વડે એટલે આપણે શું કરશું પહેલા તો 2 વડે બંને બાજુ ભાગી દેતા એટલે શું લખશું બંને બાજુ 2 વડે ભાગતા તો શું છે આપણે મળશે તો 2y 2 બરાબર -5 2 હવે શું છે 2 2 ઉડી જશે એટલે શું મળશે આપણે y બરાબર -5 2 चल तो आपने y ની કિંમત કેટલી મળી કે -5/2 તો હવે આપણે જોવું પડશે કે મારો જવાબ સાચો છે કે ખોટો એના માટે શું મેળવવું પડશે આપણે પહેલા કે તાળો મેળવવો પડશે ચલો શું કરશું આપણે તો સમીકરણ ની ડાબામાં y બરાબર -5/2 કિંમત મૂકતા ચલો તો ડાબા આપણે શું આપેલું છે તો કે 2y 9 લખશું આપણે પહેલા શું લખશું 2y 9 2 હવે y ની કિંમત કેટલી છે આપણે જોડે તો કે -5/2 એટલે લખશું 2 કૌંસમાં -5/2 9 ચલો હવે શું થશે 2 2 અહીંથી ઉડી જશે કારણ કે ગુણાકારમાં છે એટલે શું મળશે આપણને -5/9 -5/9 કેટલા થાય તો કે 4 કે પણ કેવા આવશે પ્લસ કે માઈનસ તો કે પ્લસ કારણ કે નિશાની શું છે મોટી મોટી સંખ્યા ની મૂકવાની આપણે મોટી સંખ્યા નિશાની કેવી છે તો કે પ્લસ તો આપણે જવાબ શું મળશે 4 પણ કેવા પ્લસ એટલે એ બરાબર શું થાય 6 કારણ કે જવાબ શું તો આપણું 2y 9 બરાબર 4 એટલે બરાબર જમણી બાજુ શું થાય આપણું થાય જવાબ તો શું થઈ ગયું ડાબો બરાબર જવાબ થઈ ગયું તો કે હા તો આપણે ઉકેલ શું મળ્યાનો y બરાબર -5/2 ચલો ત્યારબાદ આપણને આપ્યું છે નીચેના સમીકરણ ઉકેલો એમાં દાખલા આપે છે આપણે દાખલા જોઈએ ચલો પહેલું સમીકરણ શું આપ્યું છે x -2 બરાબર 7 તો ચલો સૌથી પહેલા સ્ટેપ આપણે શું કરશું બરાબર ની ડાઈ બાજુ જે -2 છે એને કરી દઈશું આપણે જમણી બાજુ એટલે આપણે બરાબર -2 હતા એ ક્યાં થઈ જશે તો કે જે બરાબર જમણી બાજુ હતા +2 એટલે શું લખાશે x બરાબર 7/2 કારણ શું લખવાનું હતું કે -2 ને જમણી બાજુ લઈ જતા બરોબર હવે શું થશે x એમના એમ બરાબર 7/2 કેટલો થાય તો કે 9 તો આપણો જવાબ શું મળ્યો x બરાબર 9 અમારે જોવું પડે માં જવાબ સાચો છે ખોટો આપણે શું કરવાનું મનમાં ગણતરી કરી લેવાની શું કરવાનું એ 9 મૂકું તો શું થશે 9 -2 9 -2 કેટલા થાય કે 7 અહીંયા 7 જવાબ આવી ગયો અને આપણને જવાબ કેટલો આવી ગયો તો કે 7 આપણો જવાબ સાચો છે ચલો ત્યારબાદ બીજો દાખલો શું આપ્યો છે y +3 બરાબર 10 કેટલો છે y +3 બરાબર 10 તો આપણે શું કરશું પહેલા માટે y બરાબર આ 3 હતા એ ક્યાં જશે સામેની બાજુ એટલે કેવો થઈ જશે માઇનસ તો y બરાબર 10 -3 તો કારણ શું લખશું આપણે 3 ને જમણી બાજુ લઈ જતા ચલો તો y એમના એમ 10 માં 3 જાય તો કેટલા આવે તો કે 7 બરોબર તો આપણને y નો જવાબ શું મળ્યો તો કે 7 ચલો અમારે ચેક કરવું પડે કે મારો જવાબ સાચો છે ખોટો શું કરશું અહીંયા 7 મૂકીશ તો 7/3 કેટલા થાય તો કે 10 અને પણ જવાબ 10 મળી જવાનું તો શું આપણે જવાબ મળશે 7/3 એટલે 10 એટલે આપણો જવાબ સાચો છે ચલો ત્યારબાદ શું આપે છે ત્રીજો દાખલો કે 3/7/x = 17/7 ચલો આમાં શું આપ્યું છે આપણે પહેલા 3/7/x = 17/7 એટલે આપણે શું કરવાનું છે આ 3/7 હતા ડાબી બાજુ ક્યાં લઈ જશું આપણે પહેલા જમણી બાજુ તો લખશું માટે x બરાબર 17/7 -3/7 તો કારણ શું લખશું 3/7 ને જમણી બાજુ લઈ જતા ચલો માટે હવે હવે શું કરશું પહેલા તો જો પડે છેદ સરખા છે તો હા તો શું કરશું આપણે નીચે હવે છેદ લખી દેશું 7 અને ઉપર શું છે બાદબાકી તો શું લખશું 17 -3 માટે હવે શું મળશે આપણને x બરાબર 17 - 3 કેટલો થાય તો કે 14/7 હવે છેદ ઉડે છે કે 7 2 14
માટે જવાબ શું મળ્યો આપણને? x બરાબર 2. તો આપણે જવાબ ચેક કરવો હોય તો આપણે ચેક કરી લેવાનું. અહીં શું મૂકીશું? x બરાબર 3 એટલે 3/7 વત્તા 2 બરાબર 17/7 મળવું જોઈએ. તો આપણે જોઈ લઈએ તો શું કર્યું, 3/7 વત્તા 2 એટલે શું થશે? 7 × 2 = 14. 14 + 3/7, 14 ને 3 કેટલા થાય? તો કે 17. 17/7 એ આપણું કયું આવ્યું? ડાબા. અને ડાબા અને જબા શું તમારું? 17/7. તો બને જવાબ સરખા મળી ગયા. તો કે હા, તો આપણો જવાબ શું થાય? x બરાબર 2. ચલો ત્યારબાદ બીજું ચોથો દાખલો શું આપે છે? 6x = 12. શું કે? 6x = 12 એટલે આપણને x કેટલા આપે છે? તો કે 6. તો આપણે સૌથી પહેલા સ્ટેપ શું કરશું? બંને બાજુ કેટલા વડે ભાગશું? તો કે 6 વડે. તો લખીએ આપણે માટે 6x/6 = 12/6. કારણ શું લખશું? બંને બાજુ 6 વડે ભાગતા. ચલો બંને 6 વડે ભાગે શું? 6 6 ઉડી જશે. માટે શું મળશે આપણને? x = 12/6. તો હજુ પણ છેદ ઉડે છે કે 6 × 2 = 12. માટે શું થશે? x = 2. તો આપણે જવાબ શું મળ્યું? x = 2. તો આપણે ચેક કરવું પડે પાછ જવાબ સાચો છે ખોટું. શું કરશું? x ની વેલ્યુ કેટલી મૂકવાની? 2. ક્યાં? ડાબામાં. ચલો અહીંયા 6, અહીંયા 2, 6 × 2 = 12. પણ જવાબ કેટલો આવે આપણે? 12. અને જવાબ પણ શું છે આપણે જોડે? 12. તો બંને જવાબ સરખા આવ્યા. તો કે હા, તો આપણો જવાબ સાચો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.